નમસ્કાર દર્શક મિત્રો. નમસ્કાર દર્શક મિત્રો, આજે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવ્યો છે અને ચુકાદા મુજબ રામ મંદિર અયોધ્યામાં જ બનશે એની વાત મિત્રો સુપ્રીમ કોર્ટે આપણને નિર્ણયમાં એના ચુકાદામાં કીધું છે. ખાસ દર્શક મિત્રોને અને દક્ષિણ ગુજરાતના અને આ દેશના તમામ લોકોને અમારી અપીલ છે કે આ ચુકાદો આપણે શિરોમાન્ય રાખવાનો છે અને જ્યારે છેલ્લા 40 દિવસથી જ્યારે રોજ સુનવાઈ થતી હતી અને વર્ષોથી જે પેન્ડિંગ આ પ્રશ્ન હતો એનો નિકાલ જ્યારે આજે આવ્યો છે, એનો ચુકાદો આવ્યો છે, ત્યારે મિત્રો એ સમયે જ્યારે પણ જે જે પક્ષકારો હતા, જે જે આગેવાનો હતા, બધાએ એક અપીલ કરેલી અને સુપ્રીમ કોર્ટમાં એક વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સુપ્રીમ કોર્ટ જે પણ કોઈ ચુકાદો આપશે જેમને શિરોમાન્ય હશે. અને ખાસ યુપીની અંદર 3 દિવસ શાળા કોલેજ બંધ કરવામાં આવી છે, 2 દિવસથી ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, ઘણી જગ્યાએ ફોર્સ પણ મૂકવામાં આવી છે કે જેથી આ દેશનો માહોલ બગડે નહીં. અને મિત્રો નરેન્દ્રભાઈ, આપણા વડાપ્રધાનશ્રીએ પણ અપીલ કરી છે, બીજા બધા નેતાઓએ પણ અપીલ કરી છે કે એક શાંતિનું વાતાવરણ બની રહે, ભાઈચારાનું વાતાવરણ બની રહે અને અયોધ્યાનો જે પણ ચુકાદો આવ્યો એ આપણે બધાએ માન્ય રાખવાનો છે અને ખૂબ સરસ રીતે હળીમળી અને આ દેશનો આપણે વિકાસ કરવાનો છે. તો મિત્રો ખાસ આ ચુકાદા વિશે ઘણી બધી વાતો કરવાની છે અને એના માટે મિત્રો આજે આપણી સાથે આપણા સ્ટુડિયોની અંદર મહેશભાઈ છોટુભાઈ પટેલ ઉપસ્થિત છે. આપનું હાર્દિક સ્વાગત છે મહેશભાઈ. તેઓ વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ મહામંત્રી રહી ચૂક્યા છે અને ખૂબ સેવા આપી છે અને બજરંગ દળના પણ સંયોજક રહી ચૂક્યા છે. તો શરૂઆત બહુ વર્ષોથી કામ વિશ્વ હિન્દુ પરિષદમાં કરીએ છીએ એટલે મિત્રો આ ચુકાદો આવે પહેલાં પણ ઘણા બધા એવા બનાવો બન્યા રામ મંદિરના ચુકાદા માટે, ઘણી બધી એવી દલીલો થઈ, એવી તકરારો થઈ કે જેનાથી ઘણા બધા સબૂતો આપવામાં આવ્યા. અને ખાસ થોડુંક આપણે આગળના વર્ષોમાં જઈએ તો મારે મહેશભાઈ પાસેથી ખાસ જાણવું છે આપના માટે કે મહેશભાઈ, એક બાબરી મસ્જિદની વાત હતી 6 ડિસેમ્બર 1992 આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી. એ દિવસે ઢાંચો તોડી નાખવામાં, આપણે એને ઢાંચો કહીએ છીએ, બીજા લોકો એને મસ્જિદ કહેતા હતા, આ ઢાંચો તોડી નાખવામાં આવ્યો. તો એ સમયે જે પરિસ્થિતિનું નિર્માણ થયું એવું નહીં થાય એના માટે ખૂબ પ્રયત્ન છે કે ભાઈ આપણે બધા હળીમળીને રહીએ. 2 કે 3 એકર જમીનનો જ પ્રશ્ન છે, બાકી તો બીજો કોઈ પ્રશ્ન છે નહીં. તો આ ઢાંચો જે તોડી પાડવામાં આવ્યો એના માટે આપ શું કહેશો? પહેલાં તો હું દર્શક મિત્રોને નમ્ર અપીલ કરું છું કે જે આ સુપ્રીમ કોર્ટના માન્ય જજશ્રીઓએ જે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે તેને આપણે સ્વીકારીએ. તમામ ધર્મના લોકો, સમાજની હિન્દુ જે છે, આપણું હિન્દુસ્તાન, તેની અંદર બધા સમાજના લોકો રહે છે, એણે પહેલાં તો આ ચુકાદાને સ્વીકારવાનો રહેશે. અને એની હળીમળીને જે એક વિવાદ હતો, જે સમાજની અંદર એક ધૂણા હતી, એ આજે ખતમ થઈ ગઈ છે. હવે આપણે બધાએ ભેગા મળીને ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવાનું છે. અને આ તબક્કે પહેલાં તો પ્રથમ જે અમારા કોઠારી બંધુઓ જે કલકત્તાના રામકુમાર અને શરદકુમાર, હું એને અહીંયા હૃદયથી શ્રદ્ધાંજલિ આપું છું. પ્રથમ ઢાંચાની જે ઈંટ ખેરવવાવાળા જે હતા એ કોઠારી બંધુઓ અમારા, તમને તમારા સ્કીન પર દેખાઈ રહ્યા છે. અને એને એકદમ શ્રદ્ધાંજલિ, બંને ભાઈઓ હતા, કલકત્તાના રહેવાસીઓ હતા. અને આ ઢાંચાની જે પ્રથમ ઈંટ જેમણે તોડી એ આ બંને બંધુએ તોડી હતી. હું એમને શ્રદ્ધાંજલિ આપું છું અહીંયા. અને આજના જે પ્રસંગની જે વાતો છે એમાં હું ખાસ બહુ ચોક્કસ તમને કહીશ કે બહુ ઉમદા કાર્ય થયું. આ દેશને જે વારંવાર એની છબી બગાડવામાં આવી રહી હતી કે ભાઈ અહીંયા કોમી રમખાણો થાય, અહીંયા આ થાય, માન્ય તાત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી એમણે ગુજરાતનો હવાલો સંભાળ્યો, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા, ત્યારથી એમણે એક પણ કોમી રમખાણ આ ગુજરાતની અંદર થવા નથી દીધું. અને આજે દેશની વાત કરીએ તો દેશમાં બી આ ઢાંચોની આજે વિવાદિત એની જે આજે ચુકાદો આવી ગયો એ ચુકાદામાં માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ પ્રજાને બહુ ખાસ નમ્ર અપીલ કરી છે કે આને બધાએ સ્વીકારવાનો છે અને બધાએ શાંતિથી આના માટે કાર્ય કરવાનું છે. અને મારે મુસ્લિમ સમાજના ભાઈઓ માટે બી એટલું ફાઇન ચુકાદામાં લખ્યું છે કે 5 એકર જમીન એમને આપી દેવાની, સરકારે, કેન્દ્ર સરકાર આપે કે રાજ્યની સરકાર આપે, અને ત્યાં મસ્જિદ ભવ્ય બનાવવાની, મંદિરની સાથે ભવ્ય મસ્જિદ પણ બનશે એની બી ખાતરી આપીએ છે. એટલે આ દેશની અંદર બહુ મોટું કામ થયું છે. આ દેશ હવે વધારે પ્રગતિ અને વધારે વિકાસ કરે એવી મારી
અંતરની લાગણી છે અને માનનીય વડાપ્રધાન સાહેબ બી આજે આજે જ વિચારી રહ્યા છે. મહેશભાઈ, આપે જે વાત કરી ચુકાદાને શિરોમાન્ય રાખવાનો, વાત સાચી છે. મુસ્લિમ બીજા પક્ષકારોને પણ 5 એકર જમીન આપવાની વાત કરી છે, આપણે બધાએ માન્ય છે. મારે ખાસ આપને એ પૂછવું છે કે આ ચુકાદો આજે આવવાનો હતો એ પહેલાં 2 દિવસ પહેલાં આપે કયું કયું કાર્ય કર્યું કે જેનાથી એક શાંતિમય વાતાવરણ બની રહે અને ભાઈચારાની લાગણી બની રહે, એના માટે આપે કયા કયા આયોજન કર્યા? અમે આયોજનમાં એવું છે કે હિન્દુ સમાજને અમે પહેલાં આને આના અતિ ઉત્સાહમાં આવી ગઈ અને આવેગમાં આવી જાય અને કોઈ એવા દેખાવો નહીં કરે કે જેનાથી જે આપણા ભાઈઓ છે તેને દુઃખ થાય અને એનાથી એ લોકો ઉશ્કેરાય એવું કાર્ય અમે કોઈ નહીં કર્યું. એટલે અમે દરેક શહેરના મંદિરોની અંદર યોજના બનાવી અને ત્યાંના મંદિરોને મહિલા કહેવાય, આપણો જે આ ચુકાદો આવે એ બધાને શિરોમાન્ય રહેશે એવી બધા તમે ભક્તોજનોને અપીલ કરો અને એ અપીલ બધા મંદિરના લોકોએ સ્વીકારી અને જ્યાં સમાજના લોકો ત્યાં જતા હિન્દુ સમાજના લોકો એટલે ત્યાં વિશેષ આ વાત મૂકી અમે અને જ્યાં જ્યાં બી માનો કે સમાજના જ્યાં જ્યાં અમારા લોકો હોય છે ત્યાં બી આ ચર્ચા કરી કે ભાઈ આપણે આની અંદર કોઈએ બધાએ શાંતિ રાખવાની છે, કોઈએ ખોટા નિવેદનો નથી કરવાના અને આપણે એક જે ઉમદા કાર્ય થવું જોઈએ જે સમાજનું બહુ મોટામાં મોટું જે આ દેશનું એમ જે એવું કહેવાતું કે ભાઈ આ દેશમાં વિવાદ આના કારણે જ થાય છે એ વિવાદ જ મટી ગયો. ભાઈચારાની લાગણી અહીંયાથી શરૂ થવાની શરૂઆત કરવાની છે આપણે બધાએ. ખરેખર એક આપણે મસ્જિદ પણ બનશે અને મંદિર પણ બનશે, એક ભાઈચારાની ખૂબ સરસ લાગણી આજથી શરૂ કરવી જોઈએ. અને મહેશભાઈ, આપે જે વાત કરી કે અમે અલગ અલગ જગ્યાએ, તો ખાસ મહેશભાઈ મારે આપને જે મેં આગળ નરેન્દ્રભાઈને પૂછ્યું એ રીતના આપને પૂછું છું કે 2 દિવસ પહેલાં આપે જે મંદિરોમાં જઈને કે ભાઈ સમાજના જે સારા વ્યક્તિઓ સાથે તમે રહી અને જે શાંતિનો માહોલ બને એના માટે પ્રયત્ન કર્યા, ખૂબ સરાહનીય છે. પણ ખરેખર એ વખતે ચુકાદો શું આવવાનો તો આપણને ખબર નથી. ખરેખર ખરી કામગીરી તો મહેશભાઈ હવે શરૂ થાય છે આપણી, કે આ ચુકાદો હવે આવી ગયો, હવે આપણે બીજા પક્ષકારોને કે બીજા લોકોને વિશ્વાસમાં લઈને કામ કરવાનું છે કે કઈ રીતે આપણે વિશ્વાસમાં લઈશું, કઈ રીતના ભાઈચારો કેળવીશું. કારણ કે સુરત, દક્ષિણ ગુજરાત અને આ ભારત દેશ, મારું એવું માનવું છે કે આપણે એક વિકાસના પંથ તરફ આગળ જઈ રહ્યા છીએ, તો એમાં અડચણરૂપ નહીં થવું જોઈએ. તો એના માટે હવે પછીની આપની કાર્યવાહી કઈ હશે? તમે જેમ કહ્યું ને બીજા પક્ષકારો, એ બીજા પક્ષકારો આ દેશના નાગરિકો છે, નાગરિક સાચું, અને આ દેશની સાથે જોડાયેલા છે. અને મને ખબર છે કે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા પછી જે એ લોકોનો પણ જે વિકાસ થયો છે ને, ધંધા વેપારો છે એ બહુ મોટો થયો છે. તમે ત્યારે જે સમયની વાત હતી, આપણે અહીંયા કોમી રમખાણો થતા અને ત્યાર પછી નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી બન્યા અને આ બધું બંધ થયું અને એમાં જે વિકાસ જે ચાલ્યો એમાં જે બીજા પક્ષકારો, એટલે હું મારા મુસ્લિમ ભાઈઓ કહું છું, હા ચોક્કસ, એ લોકો ખૂબ વિકાસ કર્યો છે, ખૂબ પ્રગતિ થઈ છે. તમે જોજો કેટલા બિલ્ડરો બન્યા છે, કેટલાક મોટા મોટા વેપાર ધંધા, હવે આ બધા વેપાર ધંધા આ દેશમાંથી કરી રહ્યા, પોતાનો દેશ છે, પોતાના દેશમાં ધંધા કરી રહ્યા છે. અને હવે જ્યારે આ ચુકાદો આવ્યો છે ત્યારે વિકાસની જ વાતો હશે એમની પાસે બી, કોઈ બીજી વાત નહીં કરે. મને એવી પોતાને અંગત ખાતરી છે એમ કે એ વસ્તુ થઈ જ નહીં શકે ને નરેન્દ્રભાઈમાં બધાનો વિશ્વાસ છે. બસભાઈ, મારે આપને એ પૂછવું છે કે જ્યારે કાશ્મીરનો પ્રશ્ન ઉપસ્થિત થયો ત્યારે ભારતના મુસ્લિમોએ સાબિત કરી આપ્યું કે અમે આ દેશના વતની છીએ, આ દેશ અમારો છે અને એ લોકોએ ભારતની સાથે રહ્યા. પાકિસ્તાને કઈ જે પણ એને પ્રોપાગન્ડા કરવા તા એ બધા કર્યા, પણ ભારતના મુસ્લિમોએ કોઈ એને સહકાર આપ્યો નહીં. તો હવે જ્યારે આ રામ મંદિરનો ચુકાદો આવ્યો છે સુપ્રીમ કોર્ટનો, ત્યારે આપણી એક એવી ફરજ થઈ પડે છે કે આપણે એ લોકોને કઈ રીતના વિશ્વાસમાં લઈ અને કઈ રીતના આ ભાઈચારો જે અત્યારે છે કાયમ માટે રહે એના પ્રયત્નો વિશે આપ અમારા દર્શકોને જણાવો. જો નરેન્દ્રભાઈએ તો કહી દીધું, સુપ્રીમ કોર્ટ બી કહી દીધું 5 એકર જમીન આપવાની, અને માન્ય મુખ્યમંત્રી શ્રી ઉત્તર પ્રદેશ યોગીજી જેવો એકદમ તૈયારીમાં છે કે એમને કોઈ એવું એ છે નહીં કે ભાઈ આ લોકોને આપણે તરછોડી દેવાના, આ લોકોને સાથે રાખવાના. અને તમે જેમ કહ્યું ને કે કાશ્મીરની અંદર જે સહકાર આપ્યો એના વિશ્વાસે જ આજે આ ચુકાદા આવ્યો છે એવું મારું માનવું છે. કારણ કે જે સમાજે જે લાગણી બતાવી, માનો કે કેટલું મોટું કામ કાશ્મીરની 370ની કલમ, આજે 70 વર્ષથી વિવાદ, નરેન્દ્રભાઈ એક પછી એક બધા વિવાદો દૂર કરતા જાયેલા, આ દેશની અંદર હિન્દુ અને મુસ્લિમ ભાઈચારાથી રહે
એવા એવા બધા જ પ્રયત્નો માનીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ સાહેબના છે અને એની અંતે હું સહમત છું. ચોક્કસ તમે નરેન્દ્રભાઈની વાત કરો છો અને આપણે ચોક્કસ આપણે એને સ્વીકારીએ છીએ, પણ આપના લેવલે સુરતમાં કે દક્ષિણ ગુજરાતમાં શું કામ કરશો આપ હવે પછી? કારણ કે હવે પછી બહુ મહત્વનો સમય છે આપના માટે, 2-3-4 દિવસ 15 દિવસ મહિનો જે કામગીરી હવે ખાસ કરવાની છે, તો એના માટે આપનું કોઈ આયોજન ખરું એમ? જો અગમચેટીના રૂપે તો સમાજના જે બી શાંતિ સમિતિ છે, સમાજના આગેવાનો જે છે, મુસ્લિમ સમાજના કે હિન્દુ સમાજના સાધુ સંતો છે, બધાના પ્રયાસો એવા થઈ ચૂક્યા છે કે આપણા જે મુસ્લિમ સમાજના ભાઈઓ છે એમને બી વિશ્વાસમાં પહેલેથી અમે લઈ જ લીધા છે અને એ લોકો બી એમનો વિશ્વાસ બતાવ્યો જ છે. અને આજે બી હું જ્યારે રોડ પરથી આવ્યો છે ત્યારે મને એવી કોઈ એવી એ નથી થઈ કે ભાઈ અહીંયા ખોટું થયું છે ને અહીંયા આ કરી દેવું જોઈએ, એ એ કોઈ પ્રશ્ન ઉપજ થયો નથી અને થવાનો બી નથી. અને એના માટે હિન્દુ સમાજ કટિબદ્ધ છે, કારણ કે હિન્દુ સમાજ અત્યારે હું વસ્તીની ગણતરીએ જોવા જાઉં તો મોટા ભાઈ તરીકે છે, તો એ મોટા ભાઈ તરીકેની જે અમારી ભૂમિકા છે એ અમે ચોક્કસ નિભાવીશું. અને આમાં કંઈક પણ કોઈ અટકટો બનાવ કે કોઈ કસો કોઈ હોય એ નહીં થવા દઈએ, અને સમાજ સમાજની વચ્ચે વેર એ નહીં થવા દઈએ. એવી અમે ખાસ વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ મહામંત્રી તરીકે આપ જ્યારે આ સ્ટેટમેન્ટ આપો છો ત્યારે ખૂબ સુરત માટે ખૂબ સરાહનીય વાત છે અને ભાઈચારાની વાત જે આપે કરી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંયોજક તરીકે આપે જે કામ કર્યું, ખાસ મારે જે બીજા પક્ષના લોકો છે એ લોકોને ખાસ અહીંયાથી અમે અપીલ કરીએ છીએ કે આ લોકો જે વિશ્વ હિન્દુ પરિષદ છે બજરંગ દળ છે એ લોકો આપને એક ભાઈ તરીકે માને છે અને ખૂબ સારી રીતના ભાઈચારાની આ લાગણી હંમેશા જળવાઈ રહે એ એવા પ્રયત્ન છે. સુરત એક વિકસતું અને આર્થિક પાટનગર છે ગુજરાતનું, તો આની અંદર બિલકુલ માહોલ, હું તો કહું આખા દેશમાં માહોલ નહીં બગડશે અને ધીરે ધીરે બધું થાળે પડી જશે. અને જેમ કાશ્મીરનો પ્રશ્ન થાળે પડવા આવ્યો છે કે આપણને આપણા દેશને દુનિયાના તમામ દેશોએ સહકાર આપ્યો છે, એમ આમાં પણ આપણો આંતરિક બાબત છે તો એની અંદર પણ પક્ષકારો જે જે હતા એ બધા જ હળીમળી અને ખૂબ સારી રીતના આ ચુકાદાને શિરોમાન્ય રાખ્યો છે અને રાખશે અને ભાઈચારાની લાગણી રાખશે. અને આપે કહ્યું એમ કે મંદિરનું પણ ભવ્ય નિર્માણ થશે અને એની સાથે મસ્જિદનું પણ ભવ્ય નિર્માણ થશે, તો આપનું શું કહેવું છે? ભવ્ય નિર્માણ થશે, મસ્જિદનું બી થશે, પણ મારે અપીલ એ કરવી છે કે જે આજે 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 તમે પહેલાં જે જે વાતાવરણ હતું અને આજનું જે વિકાસનું વાતાવરણ છે તેમાં જે આપણે આનંદ લઈ રહ્યા છીએ, આજે આજે તમે જોયું મુસ્લિમ બહેન દીકરીઓ ભણી રહી છે, એના પિતાઓ એને મોટરસાઈકલ પર પાછળ બેસાડીને ભણવા લઈ જઈ રહ્યા છે અને સારી સારી પોસ્ટ સારા સારા ડિગ્રીઓ પ્રાપ્ત કરી રહ્યા છે. અને આ બધું થયું કે નહીં, વિકાસથી થયું. એટલે વિકાસની અંદર જ્યારે આપણે ધંધા રોજગાર અને પ્રગતિની અંદર આગળ આપણે ચાલતા હોઈએ ત્યારે આપણા કોઈ બીજા વિચારો જ નથી આવતા કે ભાઈ મારો આ દુશ્મન કે મારો આ દુશ્મન, મારો તો વિકાસ જ મહત્વનો છે. નરેન્દ્રભાઈ બહુ સરસ વાત કરેલી એના માટે કે એક હાથમાં કુરાન અને એક હાથમાં કોમ્પ્યુટર હોવું જોઈએ, હોવું જોઈએ. નરેન્દ્રભાઈ કહ્યું છે અને થઈ રહ્યું છે. તમે હું તો આજે મુસ્લિમ દીકરીઓ જે ભણે છે ને હું તો એમ વિચારું છું કે શું એમ, અને પાછા એ લોકોના જે જે ધર્મના લિવાસની અંદર ભણી રહી છે દીકરીઓ. ના ના, ચોક્કસ. અને ખાસ અમારા દર્શક મિત્રોને ખાસ અમે આ ચેનલ વતી, ઇન ગુજરાત ન્યૂઝ ચેનલ વતી ખાસ તમામ પક્ષકારોને, તમામ લોકોને અપીલ કરીએ છીએ કે આ ભાઈચારાની લાગણી આપણે હંમેશા ટકાવી રાખીશું તો જ આપણો વિકાસ છે. અને કોઈને પણ સમાન ન્યાય મળે, સમાન રીતે એ લોકોને એવું લાગવું જોઈએ કે અમને પણ ન્યાય મળ્યો છે, અમને અન્યાય નથી થયો. કદાચ અમુક લોકોને કદાચ થોડુંક એવું લાગતું હશે કે ભાઈ અમને અન્યાય થયો છે, તો એ લોકોને સમજાવવાનું કામ, એ લોકોને વાળવાનું કામ એ આપના જેવા મહામંત્રીઓ છે, આપના પ્રમુખ છે, એ લોકોનું કામ છે. અમે ચેનલ દ્વારા તો કાયમ અપીલ કરીએ છીએ કે ખૂબ સરસ એક ભાઈચારાનો માહોલ રહે. ખાસ અપીલ ફરી પાછી એ કરવામાં આવે છે કે કોઈ અતિરેકમાં આવીને, કોઈ અતિ ઉત્સાહમાં આવીને, કોઈ યુવાન હોય કે કોઈ પણ હોય, એ લોકોને ખાસ અમારી નમ્ર અપીલ છે કે બિલકુલ આ ચુકાદાને શિરોમાન્ય રાખવાનો છે, પણ અતિ ઉત્સાહમાં આવીને એવું કોઈ સ્ટેટમેન્ટ નહીં આપે કે એવી કોઈ કોઈ વર્તન એવું નહીં કરે કે જેનાથી આપણા દેશનો માહોલ બગડે. એના માટે હું મહેશભાઈને વિનંતી કરીશ કે એક અપીલ આપ દર્શકો માટે કરો. અને દક્ષિણ ગુજરાતમાં ઇન ચેનલ આખું પ્રસ્થાપિત થયેલું છે અને ઇન ચેનલના તમામ દર્શકો અને દર્શકો બી પોતાનો ફેલાવો કરે મારા માધ્યમથી, ઇન ચેનલના માધ્યમથી, કે ભાઈ સમાજને આજે કોઈ પણ
બીજા બનાવની જરૂર નથી. સમાજને આજે બધ ભગવાનનું મંદિર બની ગયું છે, ભગવાનના મંદિરને માટે આપણે પ્રાર્થના કરવાની, મસ્જિદ બને એના માટે પ્રાર્થના કરવાની, સમાજના અંદરના અંદરના કોઈ આપણે કોઈ માનો કે સામે પક્ષ હોય કે આપણે એમાં અતિ ઉત્સાહમાં આવીને કોઈ એવું કાર્ય કરવા ગયા ને તરત ઊભા રહી જવાનું. ભાઈ આપણે આ દેશમાં હવે બસ હવે માત્ર વિકાસ, હવે દેશની પ્રગતિ, મારો દેશ અમેરિકા કેમ નહીં બને એના માટેના પ્રયાસો હવે આપણે બધા ભેગા મળીને કરવાના છે. અને મારી નમ્ર અપીલ છે સમાજના તમામ લોકોને કે આની અંદર જોડાઈ સાથે હળી મળીને મહાઆરતીના જે કાર્યક્રમો છે આજના, એ મહાઆરતીમાં બી મુસ્લિમ ભાઈઓને બી હું સ્વાગત કરું છું. જો આવો અમારી સાથે આરતીમાં સાથે રહેવ એવી મારી અહીંયાથી અપીલ છે. અને સમાજના તમામ વર્ગના લોકોને બી અપીલ છે કે આપણે શાંતિ શાંતિ અને શાંતિ રાખવાની છે. કોઈ કશું પણ કોઈ અનિચ્છ બનવાની નહીં દેવાનો. સમાજના જેટલા બી આગેવાનો છે એ આની પર ખાસ, સમાજના આગેવાનો એટલે પહેરી કહેવાય, એ પહેરીઓ આગળ આવીને આ બધું રોકવાનું છે. માનો કે અત્યારે મારો સમાજ કંઈક ખોટું કરે તો મારે એ ભાઈ ઊભા રહી જાઓ, અહીંયા આપણે આ વસ્તુ નથી કરવાની, આપણા લોકો છે. અને ત્યાં બી જો બે માણસ મારા હશે જ હું એને કહીશ કે આપણે ભાઈ આ નથી કરવાનું, ચાલો શું છે. ખાસ મહેશભાઈજી આપણે વાત કરી અને અમે અહીંયા દર્શકોને અમારા દર્શકોને લોકોને અપીલ કરીએ છીએ કે અતિ ઉત્સાહમાં એ રીતના બીજા પક્ષકારો જેને થોડુંક મનમાં એવું લાગે કે અમને અન્યાય થયો છે કે અમને જોઈએ એવો ચુકાદો નથી આવ્યો, તો એ લોકો હતાશ થયા વિના થોડુંક વિચારી અને આ ચુકાદા વિશે થોડુંક મગજ શાંત રાખીને વિચારી અને જોશો તો તમને એમ લાગશે કે આપણે હળીમળીને રહેવું છે. મસ્જિદ એની નવેસરથી બનવાની છે, અલગ જગ્યાએથી મંદિર બનશે અને આ ભાઈચારાની લાગણી હંમેશા રહે. એટલે તમામ પક્ષકારોને અમારા તરફથી એક વિનંતી છે કે ખૂબ સારી ભાઈચારાની લાગણી સાથે આ દેશનો વિકાસ થાય, આપણે બધા હળીમળીને કામ કરીએ અને એકબીજાના સુખ દુઃખમાં સાથે ઊભા રહી અને ખૂબ વિશ્વ કુટુંબ કમની જે ભાવનાનું જે આપણું સૂત્ર છે એને આપણે સાકાર કરીશું કે અમે બધાને સાથે લઈને ચાલીએ છીએ, જેમ નરેન્દ્રભાઈએ દુનિયાના દરેક દેશોને લઈને સાથે ચાલે અને ઘણા બધા પ્રશ્નો સોલ્વ કર્યા છે અને એક આપણા દેશની એક પ્રતિષ્ઠા વધારી છે, તો પ્રતિષ્ઠામાં હાનિ નહીં પહોંચે એવા આપણે પ્રયત્ન કરીશું અને પ્રતિષ્ઠા વધશે, આ દેશનો વિકાસ વધશે, આ ભાઈચારો વધશે અને તો જ આપણી પ્રગતિ છે. તો ફરી પાછી અમારી અપીલ છે છેલ્લે કે આપ જે પણ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે એ ચુકાદાને શિરોમણને રાખીને તમામ પક્ષકારો એને સાથે રહી અને હળીમળીને કામ કરશે. તો આ સાથે દર્શક મિત્રો અમે અહીંયાથી વિદાય લઈએ છીએ, ફરી પાછા મળીશું. મહેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ, નમસ્કાર. આભાર ઇન ચેનલ દર્શકોનો અને ઇન ચેનલનો.